નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયેશ્વી શાસ્ત્રી અને મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય છે વાસ્તુશાસ્ત્ર. શું છે વાસ્તુશાસ્ત્ર? આ વાસ્તુશાસ્ત્રની ઉત્પત્તિ કઈ રીતે થઈ? વાસ્તુશાસ્ત્ર પ્રમાણેનું મકાન, દુકાન, ઓફિસ કે ફેક્ટરી હોવી જ જોઈએ. કદાચ એ પ્રમાણે મકાન, દુકાન, ઓફિસ વાસ્તુ પ્રમાણે ન હોય તો નુકસાન શું થાય? સાથે સાથે વાસ્તુ પ્રમાણેનું દુકાન, મકાન, ઓફિસ વગેરે હોય તો ફાયદો શું થાય? આ તમામ મુદ્દાઓ વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું અને સાથે સાથે અમુક ભ્રામક જે વાસ્તુશાસ્ત્રની વાતો છે એના વિશે પણ થોડોક પ્રકાશ પાડવાનો આજે આપણે પ્રયત્ન કરીશું. તો મિત્રો, શરૂઆત કરીએ વાસ્તુશાસ્ત્રની ઉત્પત્તિ વિશે. એના પહેલાં આપે જો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્રથમ અવશ્ય સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને અંતે આ વિડીયોના અંતે આપણે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સની અંદર આ વિડીયો વિશેની આપના તરફથી પ્રતિભાવ અવશ્ય આપો. મિત્રો, શરૂઆત કરીએ છીએ વાસ્તુશાસ્ત્રની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેના વિશે. તો મિત્રો, આપણા પુરાણોમાં લખેલું છે કે વર્ષો પહેલાં એક અંધક નામનો દૈત્ય હતો. એ દૈત્ય એટલો બધો ભયંકર હતો, ખૂબ દેવતાઓ અને જીવાત્માઓને ત્રાસ આપતો. ઘણી બધી વાર અંધક દૈત્યનું અને દેવતાઓનું યુદ્ધ થયું. કોઈપણ સંજોગોમાં અંધક દૈત્ય એ મરાતો ન હતો. અંતે દેવતાઓ દ્વારા સ્તુતિ કરવામાં આવી, ભોળાનાથને પ્રસન્ન કર્યા. ભોળાનાથે અંધક દૈત્યની સાથે યુદ્ધ કરવાની તૈયારી બતાવી. બંને વચ્ચે નક્કી થયું કે મલ્લયુદ્ધ કરવું. આ મલ્લયુદ્ધની શરૂઆત થઈ. દિવસના દરમિયાન મલ્લયુદ્ધ ચાલુ હતું. સંધ્યાનો ટાઈમ થયો. ન જીત્યા ભોળાનાથ, ન જીત્યો અંધક દૈત્ય. પણ પરિણામ એ આવ્યું કે દિવસ દરમિયાન જે યુદ્ધ ચાલતું હતું એ યુદ્ધ કરતા 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 અંધક દૈત્ય અને ભોળાનાથના શરીરમાંથી પરસેવાનું બિંદુ નીચે પડ્યું અને બંનેના પરસેવાનું બિંદુ એક સાથે ભળી અને પૃથ્વી ઉપર પડ્યું અને એમાંથી વાસ્તુ પુરુષ ઉત્પન્ન થયું. પુરુષમાંથી પુરુષ ઉત્પન્ન થાય છે એટલે જ એનું નામ વાસ્તુ પુરુષ છે. હવે દેવો અને દાનવો વચ્ચે ચર્ચા થઈ કે વાસ્તુ પુરુષને દેવ ગણવું કે અસુર ગણવું. દેવતાઓએ કહ્યું, ભાઈ ભોળાનાથના શરીરમાંથી પરસેવાનું બિંદુ પડ્યું અને એમાંથી આ પુરુષ ઉત્પન્ન થયો છે એટલે આને દેવત્વ પ્રાપ્ત થાય. અસુરોએ કહ્યું, ભાઈ એમ થોડું ચાલે, હકીકતમાં તો અંધક શરીરના પરસેવામાંથી પણ આ ઉત્પન્ન થયો છે એટલે આ અસુર બનવો જોઈએ. અંતે બંનેની ચર્ચાના ભાગરૂપે નિર્ણય એ આવ્યો કે આ દેવ પણ નહીં અને દાનવ પણ નહીં, આને મારી જ નાખવામાં આવે એટલે વાસ્તુ પુરુષને ઊંધો સુવાડવામાં આવ્યો. ઈશાન તરફ વાસ્તુ પુરુષનું મસ્તક રાખવામાં આવ્યું, નૈઋત્ય તરફ વાસ્તુ પુરુષના પગ રાખવામાં આવ્યો. અંધક દૈત્યમાંથી નીકળેલો, ભોળાનાથના પરસેવામાંથી નીકળેલો આ વાસ્તુ પુરુષ એને ઊંધો સુવાડવામાં આવ્યો અને 33 કોટી દેવતાઓ અલગ અલગ જગ્યાએ વાસ્તુ પુરુષના શરીર ઉપર બેસી ગયા. મધ્ય ભાગ એટલે બરડાના ભાગ ઉપર એક યજ્ઞકુંડ બનાવવામાં આવ્યું અને દેવતાઓએ કન્ટિન્યુ આહુતિ આપવા લાગ્યા. એક દેવ થાકે બીજા દેવ આવે, બીજા થાકે ત્રીજા આવે. આમ કરતા 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 335 દિવસે આ વાસ્તુ પુરુષ એ મૃત્યુ પામે છે. હવે પ્રશ્ન એ આવ્યો કે દેવતાઓ સાક્ષાત જો યજ્ઞ કરે, આપણે બ્રાહ્મણો પાસે પણ યજ્ઞ કરાવીએ છીએ તો પણ એ ભૂમિ પવિત્ર થતી હોય તો સાક્ષાત દેવતાઓ જે યજ્ઞકુંડની અંદર વાસ્તુ પુરુષ ઉપર બેસી અને આહુતિ આપતા હશે, તે વાસ્તુ પુરુષ સ્વાભાવિકપણે તે વાસ્તુ પુરુષ પવિત્ર થયો ગણાય. હવે તો આને દેવત્વ મળવું જ જોઈએ, હવે શું કરવું? એટલે દેવતાઓએ એને આશીર્વાદ ગણો તો આશીર્વાદ અને શ્રાપ ગણો તો શ્રાપ. દેવતાઓએ કહ્યું, ભાઈ તું અમારા હાથે યજ્ઞની આહુતિ આપી અને તારા બરડા ઉપર, તારી પીઠ ઉપર
યજ્ઞકુંડ બનાવવામાં આવ્યો છે એટલે તું પવિત્ર થયો, આથી લોકો તારી પૂજા કરશે. પણ તારા રગની અંદર, તારા શરીરની અંદર, તારી નાડીમાં હજુ ઓલા અંધક દૈત્યનું લોહી ફરે છે, એટલે તું વાસ્તુ પુરુષ ભગવાન તરીકે તારી લોકો પૂજા કરશે. પણ એક અંધક એટલે અસુરના સ્વભાવ પ્રમાણે તારે નડવાનો પણ એક સ્વાભાવિક અધિકાર છે, એટલે તું લોકોને નડીશ ખરો, પણ નડવાનું એવા લોકોને કે મકાન વાસ્તુ પુરુષ પ્રમાણેનું બનાવે, મકાન વાસ્તુશાસ્ત્ર પ્રમાણેનું મકાન બનાવે અને એની અંદર વાસ્તુ પૂજન કરી અને જે વ્યક્તિ રહેવા જાય એ વ્યક્તિના તમામના ઘરની અંદર દરેક સભ્યોના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપવી, આ તારું દેવત્વ રહેશે. અને કોઈ પણ વ્યક્તિ મકાન બનાવે અને એમાં તારી પૂજા કર્યા સિવાય જો રહેવા જાય તો અસુરી પ્રવૃત્તિ પ્રમાણે ત્યારે એ મકાનની અંદર એને નડતર સ્વરૂપે રહેવું. ત્યારથી એક પ્રણાલિકા ચાલુ થઈ કે વાસ્તુ પ્રમાણેનું જ મકાન હોવું જોઈએ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર એટલો બધો અગાધ શાસ્ત્ર છે કે એને પૂર્ણતા રીતે પાર પાડવો એ શક્ય જ નથી. પણ નાના મોટા ફેરફારો કરી અથવા તો મકાન બનાવતી પહેલાં નાના મોટા વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરી અને મકાન બનાવવામાં આવે અને અંતે વાસ્તુશાસ્ત્ર મુજબ વાસ્તુ પૂજન કરવાથી વાસ્તુશાસ્ત્ર પ્રમાણેનું કદાચ મકાન ન થયું હોય અને કદાચ દોષ લાગ્યો હોય તો વાસ્તુ પૂજન કરવાથી એ દોષ દૂર થાય છે. મિત્રો, આજના સમયમાં આપણે જોઈએ છીએ કે મકાન આપણે 40 લાખ, 50 લાખ અથવા તો કરોડ, 2 કરોડનું મકાન બનાવીએ છીએ, પણ એક વાસ્તુ પૂજન ન કરવાથી, એમાં રહેવા જવાથી એ જેટલા રૂપિયાનું આપણે મકાન બનાવ્યું હોય એ બધા જ મકાનના પૈસા એક રીતે જોવા જઈએ શાસ્ત્ર પ્રમાણે તો નિરર્થક જાય છે. કારણ કે મકાનમાં રહેવાથી સુખ ન મળે, મકાનમાં રહેવાથી ઉન્નતિ ન થાય તો એ મકાન સુકામનું. મિત્રો, સુખ શાંતિ અને સમૃદ્ધિ વાસ્તુશાસ્ત્ર મુજબ વાસ્તુ પૂજન કરવાથી પ્રાપ્ત થાય છે. આજના સમયમાં આપણે જોઈએ છીએ કે ઘણા કરોડો રૂપિયાનું મકાન બનાવે પણ વાસ્તુ પૂજનના ખર્ચને લઈ અને વાસ્તુ પૂજનની જગ્યાએ ગાયત્રી યજ્ઞ કરાવે છે, સત્યનારાયણની કથા કરાવે છે, શાંતિ હવન કરાવે છે. આજના સમયમાં હમણાં એક ઈંટનો યજ્ઞ પણ નીકળ્યો છે. ઘણા વ્યક્તિ શોર્ટકટમાં જઈ અને આવા નાના મોટા વાસ્તુશાસ્ત્ર પ્રમાણેનું મકાન બનાવેલું હોવા છતાંય વાસ્તુ પૂજન ન કરાવી અને આવા બીજા યજ્ઞો કરાવે છે. તો મિત્રો, શાસ્ત્રોમાં લખ્યું છે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણેનું મકાન એ વાસ્તુ પૂજનથી જ ફળદાયી રહે છે. વાસ્તુશાસ્ત્રના ઓપ્શનની અંદર ગાયત્રી યજ્ઞ એ માન્ય ગણવામાં આવતો નથી. આ ગાયત્રી યજ્ઞ એ તો બહુ પ્રચલિત, પ્રસિદ્ધ અને પાપ, તાપ, શોક વગેરેને દૂર કરનાર છે, મહાન ગાયત્રી મંત્ર છે. પણ વાસ્તુશાસ્ત્રના ઓપ્શનની અંદર આપ ગાયત્રી યજ્ઞ ન લઈ શકો. હા, વાસ્તુશાસ્ત્ર કરાયા પછી અને વાસ્તુશાસ્ત્ર મુજબનું મકાન બનાવ્યા પછી, વાસ્તુ પૂજન બનાવ્યા પછી આ બધા જ વિષયોને ધ્યાનમાં લઈ અને છેલ્લે કદાચ 2-4 મહિના બાદ તમે ગાયત્રી યજ્ઞ કરાવો તો ઠીક બાબત છે. પણ વાસ્તુ પૂજન ન કરવું અને ગાયત્રી યજ્ઞ કરવું એ શાસ્ત્ર પ્રમાણે વિરુદ્ધ વાત છે. ઘણા વ્યક્તિ વાસ્તુ પૂજનની જગ્યાએ સત્યનારાયણની કથા કરાવે તો એ પણ વેલિડ કરવામાં આવતી નથી. તમારી ઈચ્છા થાય, ભાવ થાય અને દર મહિને અઠવાડિયે તમે સત્યનારાયણની કથા કરાવો, અવશ્ય પુણ્ય તમને મળે. પણ વાસ્તુ પૂજન નથી કરવું અને સત્યનારાયણની કથા કરવી છે એ શાસ્ત્ર સંમત વાત નથી. મિત્રો, ઘણા શાંતિ હવન કરાવે છે, ગાયત્રી યજ્ઞ કરાવે છે. તો શાંતિ હવન બહુ પ્રસિદ્ધ વસ્તુ છે, ઘરમાં શાંતિ થાય, માતાજીના મંત્રો બોલવામાં આવે. પણ વાસ્તુ પૂજનને છોડી શાંતિ હવન ન કરાવી શકાય. વાસ્તુશાસ્ત્ર મુજબ શાંતિ હવન, ગાયત્રી યજ્ઞ, સત્યનારાયણની કથા આવા ઘણા બધા યજ્ઞો છે, પણ સાથે સાથે વાસ્તુ પૂજન અવશ્ય કરવું.
મિત્રો, પછી તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણેના ઘણા ઘણા મકાનોમાં ફેરફાર પણ કરી શકાય વાસ્તુ મુજબ. હવે પછીના વિડીયોની અંદર આપણે કોશિશ કરીશું કે આપણી ચાર દિશા છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, એની સાથે સાથે ચાર ખૂણાઓ રહેલા છે, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. આ ચાર દિશાની અંદર અથવા તો ચાર ખૂણાની અંદર કઈ દિશામાં કયા ખૂણાની અંદર વાસ્તુશાસ્ત્ર મુજબ શું હોવું જોઈએ અથવા તો એના પ્રમાણે કદાચ કોઈ વસ્તુ ન હોય તો એ દોષ ન લાગે એના માટે વાસ્તુશાસ્ત્ર મુજબ શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે કઈ રીતે ફેરફાર કરવા, એ તમામ વાતોને લઈ શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે એ વાતને લઈ અને આપણે બીજા વિડીયોની અંદર અવશ્ય મળીશું. ત્યાં સુધી મિત્રો, આપ અમારી આ યુટ્યુબ ચેનલને જોતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો, લાઇક આપતા રહો અને હા, અવશ્ય આપનો પ્રતિભાવ આ કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય લખો. નમસ્કાર.